હેલો મિત્રો, આજે હું તમને ફર્સ્ટ ટાઈમ એક એવું મધરબોર્ડ વિશે માહિતી આપીશ જે લગભગ કોઈ પણ ટેકનિકલ પર્સન માનશે નહીં કે આવું પણ કાંઈ હોઈ શકે. તમે જોઈ શકો છો કે મારી પાસે એક મધરબોર્ડ છે અને તેની ડિસ્પ્લે પ્રોપરલી આવે છે, ઠીક છે. હવે આ મધરબોર્ડનો પ્લસ પોઈન્ટ એ છે કે આ મધરબોર્ડ છેલ્લા 1 કલાકથી શરૂ છે, ડિસ્પ્લે ઓકે છે, બધું ઓકે છે, પણ આ મધરબોર્ડમાં પ્રોસેસર હીટ નથી થતું. મીન્સ કે પ્રોસેસર એકદમ નોર્મલ છે, સેજ પણ હીટ નથી થતું, તેમ છતાં ડિસ્પ્લે ઓકે છે. ઘણા લોકો વિચારશે કે આવું તો ટેકનિકલી પોસિબલ જ નથી, પણ હું પણ એ જ વિચારું છું કે ફર્સ્ટ ટાઈમ એવો કેસ મારી પાસે એવો છે કે જેમાં પ્રોસેસર હીટિંગ નથી પકડતું પણ મધરબોર્ડ કમ્પ્લીટલી ઓકે વર્કિંગ કન્ડિશનમાં છે. અને મેં એપ્રોક્સિમેટ 1 કલાક શરૂ રાખીને જોઈ લીધું તો પણ હીટિંગ નથી આવતું. એટલે આ એક પ્રકારનો યુનિક કેસ કહેવાય. હું તમને બતાડી દઉં કે મધરબોર્ડ આ કયું છે. ઓકે, D945 છે, એટલે કે ઇન્ટેલનો ઓરિજિનલ 945 મધરબોર્ડ છે આ. અને પ્રોસેસર નો હીટિંગ અને ડિસ્પ્લે તમે પ્રોપરલી ચેક કરી શકો છો. કીબોર્ડ લગાવી અને એકવાર રિસ્ટાર્ટ મારવાની ટ્રાય કરું છું કે રિસ્ટાર્ટ લાગે છે કે નહીં. ઓકે, તમે જોઈ શકો છો કે કીબોર્ડ ડિટેક્ટ થાય છે અને હું અહીંથી રિસ્ટાર્ટ કરું છું. કોડિંગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થતો, 2828 જ કોડિંગ આવે છે, પણ મધરબોર્ડમાં ડિસ્પ્લે આવી જાય છે અને આ પ્રોસેસર સેજ પણ હીટ નથી થતું. આવો કેસ કદાચ આ ફર્સ્ટ હશે કે જેમાં પ્રોસેસર હીટ નથી થતું પણ મધરબોર્ડમાં કમ્પ્લીટલી ડિસ્પ્લે આવે છે. આમાં પહેલાં ડિસ્પ્લે નહોતી આવતી, એટલા માટે મેં માઇનોર કામ કરેલું છે. આમાં જે ક્લોક આઈસી છે અને મેં ડ્રાઈ સોલ્વ કરેલી છે અને એટલું કરવાથી એમાં ડિસ્પ્લે આવી ગઈ, પણ પ્રોસેસર હીટિંગ નથી થતું એટલે મને ઘણું બધું ઓડ લાગ્યું કે ભાઈ શું છે. પ્લસ બીજું એક પ્લસ પોઈન્ટ કહી દેવામાં કે તમે દીબક કાર્ડમાં જોઈ શકો છો કે ફ્રેમ કે RDY બેમાંથી એક પણ નથી દેખાડતું. એટલે આ પણ એક યુનિક વસ્તુ છે, આવું પણ ન બને. નોર્મલી RDY એટલે કે IRDYની લાઇટ તો હંમેશા બ્લિંકિંગ થતી જ હોય છે, પણ આ કેસમાં એ પણ નથી થતું. એટલે આવો કેસ કદાચ કોઈને જોવા મળશે કે જેમાં ફ્રેમ જનરેટ નથી થતી, IRDY જનરેટ નથી થતું, પ્રોસેસર પણ હીટ નથી થતું, છતાં ડિસ્પ્લે આવે છે અને OS પણ કમ્પ્લીટલી ચાલે છે. તો આશા કરું છું મિત્રો કે આ નવી પ્રોબ્લેમ જાણીને તમને મજા આવી હશે. હું છું વ્યાસે, MCW હેલ્પ સેન્ટરમાંથી.